નમસ્તે મિત્રો, હું સતીશ વ્યાસ. યુટ્યુબ ચેનલ શબ્દના ઓજાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે જાણો છો તેમ આ ચેનલ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને વરેલી છે. આ વિડીયો અંત સુધી જોવા માટે ખાસ વિનંતી. મિત્રો, આજ સુધીમાં અમે 65 વિડીયો બનાવ્યા છે, જેમાં ગુજરાતી સાહિત્યના વિવિધ અંગોને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં કવિતા, વાર્તા, નિબંધ, નાટક વગેરે સ્વરૂપોને અમે આવરી લીધા છે. તો સાહિત્યનો રસ માણવા માટે જોતા રહો યુટ્યુબ ચેનલ શબ્દના ઉજાસમાં. મિત્રો, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદની ચૂંટણીમાં ઉભા રહેલા 3 ઉમેદવારોના આપણે ઇન્ટરવ્યુ જોયા. દરેકનો પોતપોતાનો દ્રષ્ટિકોણ છે, અને મેં કહ્યું હતું કે જો કોઈને આ ચર્ચામાં ભાગ લેવો હોય, પોતાના મંતવ્ય રજૂ કરવા હોય, તો પોતાનો વિડીયો બનાવીને મને મોકલી આપે. અને એક જાગૃત પત્રકાર શ્રી ડંકેશ ઓઝાએ પોતાનો વિડીયો બનાવીને મોકલ્યો છે. ડંકેશભાઈએ અહીં પોતાના વિચારો રજૂ કર્યા છે. ડંકેશભાઈનો થોડો પરિચય આપી દો. ડંકેશભાઈ ગુજરાત સાહિત્ય અકાદમીમાં મહામાત્ર તરીકે સેવા આપી ચૂક્યા છે. ગાંધીનગરની બૃહસ્પતિ સાહિત્ય સભા સાથે તેઓ પહેલેથી જોડાયેલા છે. તેમણે શરૂઆત કવિતાથી કરી અને પછી સંપાદનો, ચર્ચાપત્રો, નિબંધો, સંસ્મરણો, પ્રવાસ વર્ણનો વગેરેના લગભગ 30 પુસ્તકો આપ્યા છે. ડંકેશભાઈ સંદેશ, દિવ્ય ભાસ્કર અને નવ ગુજરાતમાં કોલમ લખી ચૂક્યા છે. અત્યારે અખંડ આનંદ સાથે જોડાયેલા છે. શ્રી ડંકેશ ઓઝાને આપણે સાંભળી. અગાઉ સાહિત્ય અકાદમીમાં મહામાત્ર તરીકે રહ્યો છું અને વર્ષો પૂર્વે સાહિત્ય પરિષદની મધ્ય સમિતિમાં પણ મેં કામ કર્યું છે. અને તે વખતે જે મને અનુભવો થયા એનાથી હું ઘણો નારાજ રહ્યો. સાહિત્ય પરિષદ જે રીતે આપણે સૂચનો કરીએ એનો અમલ કરે નહીં અને આપણે મૂંઝવણ અનુભવીએ, ત્યારથી મેં પરિષદ તરફથી મો ફેરવી લીધું. અને હવે હું એમાં સક્રિય ભલે નથી થતો, પણ એ પરિષદની પ્રવૃત્તિ વિશે હું બહુ ઝીણવટ ભરી નજરે બધું જોયા કરતો હોઉં છું. એટલે આ જે 3 વિડીયો આવ્યા પ્રમુખપદના ઉમેદવારોના, પ્રકાશનો સહનો આવ્યો, પછી હર્ષદ ત્રિવેદીનો આવ્યો અને છેલ્લે હરિકૃષ્ણ પાઠકનો આવ્યો, એટલે મારા પ્રતિભાવો એના વિશે આપવા મને ગમશે. પ્રકાશભાઈ વિશેના મુદ્દામાં મારે એટલું કહેવું છે કે સાહિત્ય પરિષદ એ સાહિત્યકારોની પરિષદ છે. આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે સહિત એટલે કે સાથે લઈને ચાલે એ સાહિત્ય, એ વાત સાચી છે, એની સાથે કોઈ આપણે ઇનકાર કરતા નથી. પણ મુદ્દો એ છે કે હવે જ્યારે બધી જ શાખાઓ, વિદ્યા શાખાઓ વિસ્તરી ચૂકી હોય, પોતાના મંડળો હોય, પોતાના અધિવેશનો ભરાતા હોય, પત્રકાર પરિષદ જુદી હોય, પત્રકારોનું યુનિયન જુદું હોય, ઇતિહાસનું, વિજ્ઞાનનું, સમાજ વિદ્યાનું દરેકના અલગ હોય, ત્યારે સાહિત્ય પાસે આવી મોટી અપેક્ષા રાખવી કે બીજા લોકોને પણ પ્રમુખ બનાવે અને એવા ઉમેદવારોને પણ ચૂંટે, તો એ જરા વધારે પડતું ગણાશે. કારણ કે સાહિત્યકારોનું પણ હવે એટલું બધું મંડળ વિસ્તર્યું છે અને સાહિત્યની અંદર પણ એટલી બધી પ્રશાખાઓ વિસ્તરી છે કે વિવેચકોને તે પસંદ નથી કરતા. એ સર્જકોની પરિષદ હોવી જોઈએ એવું લખનારા માને છે. એટલે એ વાત સાચી પણ છે, કારણ કે બધા જ આપણા પરિષદના ઉમેદવારો પણ એ રીતના હોવા જોઈએ. અત્યારે 2 ઉમેદવારો છે તે 80 અને 80થી વધુની ઉંમરના છે, અને 1 ઉમેદવાર છે તે 1958માં જન્મેલો, એટલે 62 વર્ષના છે. તો બહુ સ્વાભાવિક છે કે જે દ્વારાથી દોડધામ કરી શકે, જેનું વિઝન ક્લિયર હોય, એવા ઉમેદવાર તરફ લોકો ઠળે. એટલે પરિષદને સક્રિય કરવાની જરૂર છે, પરિષદને વધારે ઝીણવટપૂર્વક એની પ્રવૃત્તિઓને જોતા રહેવાની જરૂર છે અને પરિષદને વધુ લોકશાહીયુક્ત બનાવવાની જરૂર છે. આજે તો મુશ્કેલી એવી છે કે તમે જો એની મતદાર યાદી મંગાવો તો એ પણ તમને અપડેટેડ મળતી નથી. કેટલાય લોકો જે વર્ષો પહેલાં ગુજરી ગયા હોય એમના નામો પણ એમાંથી કમી થયા હોતા નથી. એટલે આ જે બધી પરિસ્થિતિ છે એ આપણને બહુ ચિંતા પ્રેરે એવી છે. અત્યારે આપણે ડિજિટાઇઝેશનનો આટલો મોટો યુગ હોવા છતાં આપણે પોસ્ટલ બેલેટથી ચૂંટણી કરવી પડે, અને એ ચૂંટણી જે કરીએ એની અંદર અત્યારે કોરોના કાળની અંદર મતપત્ર પહોંચ્યા કે નહીં એની આટલી બધી ચિંતા હોય, ત્યારે એના વિકલ્પો શોધી કાઢવા જોઈએ અને પરિષદનો ખર્ચ પણ ઘટે એ વિચારવાની બહુ જ જરૂર છે. એટલે આજે આખી જે ત્રિપાંખીયો જંગ આ વખતે જે જામ્યો છે એ ઘણો ઇન્ટરેસ્ટિંગ છે,
અને લોકો યોગ્ય ઉમેદવારને પસંદ કરશે અને પરિષદ વધુ સક્રિય થશે એવી આશા રાખીએ. મારે એક બીજો મુદ્દો મૂકવાનો પણ રહી ગયો. આજે સવારે હરિકૃષ્ણ પાઠકનો જે વિડીયો જોયો ત્યારે હું તો ચોંકી ગયો. અત્યારે સ્વાયત્તતાના મુદ્દો બહુ જ ચગ્યો છે, પણ પ્રમુખપદના ઉમેદવાર જો સ્વાયત્તતાને કોઈ લેખકના મૃત્યુ પછીની મુખ્યમંત્રીએ આપેલી શ્રદ્ધાંજલિ સાથે જોડે તે તો એટલું હાસ્યાસ્પદ છે. મને જે કદાચ કોઈએ કહ્યું હોત, પાઠક સાહેબ તો અમારા મિત્ર છે, તો હું કદાચ માનત નહીં, પણ ખરેખર મેં સાંભળ્યું ત્યારે હું ચોંકી ગયો કે ઉમાશંકરને ત્યાં એમ કે રાજ્યપાલ અંજલિ આપવા આવ્યા, અને બકુલ ત્રિપાઠી વખતે મોદી સાહેબ આવ્યા, અને ભગત સાહેબ વખતે કોઈ ના આવ્યું. હવે આવા મુદ્દાને અકાદમી સાથે સો સંબંધ, એટલે ગુજરાતની જે અકાદમી છે કોર્ટ પરથી પાછા જવું પડે રડતા રડતા, એવું પણ અગાઉ બન્યું. એટલે આ જે બધી બાબતો છે એમાં સ્વાયત્તતા વિશે ઘણી બધી ગેરસમજો અને અસ્પષ્ટતાઓ બહુ જ છે, એટલે એના વિશે તો વધારે સ્પષ્ટ થવાની જરૂર છે. અને સરકારી અકાદમીના કરતાં સરકાર સામેનો મુદ્દો વધારે છે. અકાદમી સામેનો મુદ્દો અને એમાં તો ભાવકોને અને વાચકોને નુકસાન જાય એવી બધી વાતો છે, પણ હજી આ બાબતે મૌલિક ચિંતન થતું નથી, એ બહુ દુઃખદ છે. મિત્રો, ડંકેશભાઈએ પોતાના વિચારો રજૂ કર્યા. મને કવિ અનિલ જોશીની એક પંક્તિ યાદ આવે છે કે ક્રાઉ ક્રાઉ કરતા કાગડાઓના ટોળામાં કીડીએ ખોંખારો ખાધો, તમને નથી ને કઈ વાંધો. કીડીને ખોંખારો ખાવાની છૂટ છે, તમને પોતાના વિચારો રજૂ કરવાની છૂટ છે. તો મિત્રો, તમે પણ જો કંઈ કહેવા માગતા હો તો વિડીયો બનાવીને મોકલી આપો, પણ હા, એક શરત, કોઈ વ્યક્તિનું નામ નહીં લેતા પ્લીઝ. આપણે મુદ્દાઓની ચર્ચા કરવાની છે, તો મોબાઈલ ઉઠાવો અને એની સામે બેસીને તમારો વિડીયો બનાવો અને મોકલી આપો. સાહિત્ય પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે એ માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું, તો એમાં મને સાથ આપવા બદલ આપનો આભાર. આ વિડીયો આપને ગમ્યો હશે તો લાઈક કરજો, શેર કરજો, બધાને વહેંચજો તમારા મિત્રોમાં, પરિવારજનોમાં, સાહિત્ય પ્રેમીઓમાં, સાહિત્યના ભાવકોમાં, પ્રોફેસર્સમાં, વિદ્યાર્થીઓમાં. કોમેન્ટ કરજો તમારે શું જોઈએ છે, શું નથી જોવું, અને કેવા વિડીયો હોવા જોઈએ એની ગુણવત્તા વિશે તમને મનમાં આવે તે તમે લખી શકો છો. અને હા, સબસ્ક્રાઇબ કરજો. તમે સબસ્ક્રાઇબ કરશો તો મને ટકી રહેવાનું બળ મળશે. વિડીયો જોયા પછી સબસ્ક્રાઇબ ન કરવો કે લાઈક ન કરવો એ એક નૈતિક ગુનો છે, તો આ નૈતિક ગુનામાંથી તમે તમારી જાતને બચાવી લેજો. સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, અને નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી સતીશ વ્યાસના નમસ્કાર.